નમસ્તે મિત્રો, કેમ છો? જય શ્રી કૃષ્ણ. આશા કરું છું કે તમે બધા ખૂબ મજામાં છો. આજે હું તમારી સાથે શેર કરી રહી છું જૂની સાડીને ઉપયોગ કરવાનો બહુ જ સરસ આઈડિયા, જે તમને જોતાની સાથે જ ગમી જશે. અને 100% તમે તમારી કોઈપણ સાડીને, જે સિલ્ક સાડી હોય, ખૂબ મોંઘાવાળી હોય અને તેને તમે હવે વાપરી ન શકતા હો, તો એને ચોક્કસ આ રીતે રીયુઝ કરશો. તો ચલો આપણે જલ્દીથી શરૂ કરીએ આજનો વિડીયો. જો તમને વિડીયો સારો લાગે, ઉપયોગી લાગે, તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વધારે ને વધારે શેર કરજો. તો ચલો શરૂ કરીએ આપણે આજનો વિડીયો. તો જુઓ, મેં લઈ લીધી છે આ રીતની એક સિલ્ક સાડી, જે ખૂબ જ ટ્રેન્ડમાં હતી, પણ હવે મેં એને ઘણી પહેરી લીધી છે. મને મારા એક રિલેટિવે ગિફ્ટમાં આપી છે, તો હું એનો રિયુઝ કરું છું. મેં એના પાલવને કાપીને અલગ કરી લીધું છે. હવે આ રીતે એનો જે સાઈડમાં બોર્ડર હતો, એને પણ મેં કટ કરીને અલગ કરી લીધું છે. અને આ કપડાને મેં 2 વખત વાળીને રાખ્યું છે. અને નીચેથી પણ જે એક્સ્ટ્રા કપડું હોય છે, થોડુંક અલગ કલરવાળું, એને પણ મેં કટ કરીને અલગ કર્યું છે. હવે 13x10 ઇંચ એનો મેઝરમેન્ટ થાય છે. મારી સાઇઝ સ્મોલ છે, તો એ હિસાબથી આ કપડું છે. તમારી સાઇઝના હિસાબથી તમે વધઘટ કરી શકો છો. હવે મેં લઈ લીધું છે મારું એક જૂનું ટીશર્ટ, અને ટીશર્ટને વાળીને આ રીતે મેં કપડાની ઉપર સેટ કર્યું છે. બંધ સાઇડ છે કપડાની, એ બાજુ ટીશર્ટની પણ મેં બંધ સાઇડ રાખી છે, અને આ રીતે માર્કિંગ કરી લેવાનું છે. સાઇડથી મેં નીચેથી 1-1.5 ઇંચ જેટલું વધારે લીધું છે, કેમ કે સિલાઈ માટે અને લૂઝિંગ માટે આપણે એક્સ્ટ્રા કપડું રાખવાનું છે. અને આ રીતે આપણે હવે એને માર્કિંગ કરવા પછી કટ કરી લેશું. હવે ગળા માટે માર્કિંગ કરશું, તો મેં લંબાઈ પણ 3 ઇંચ લીધી છે અને પહોળાઈ પણ 3 ઇંચ લીધી છે. હવે આ રીતે આપણે રાઉન્ડ શેપ આપી દઈશું. હવે બેક નેક માટે મેં 1 ઇંચનો અહીંયા માર્ક કર્યું છે, અને આ રીતે રાઉન્ડ શેપ આપી દીધો છે. હવે ઉપરથી જો જે શોલ્ડર છે, ત્યાંથી પણ 1/2 ઇંચ આપણે ડાઉન માર્ક કરવાનું છે. તો આ રીતે ક્રોસમાં માર્ક કરી અને કટ કરી લેશું. હવે સૌથી પહેલાં આપણે પાછળનું ગળું કટ કરી લેશું. એના પછી બંને ભાગને ઓપન કરી અને જે આપણે પાછળનો ભાગ કટ કર્યો હતો, એને કટ કાઢી નાખશું. અને આ રીતે આપણે આગળના ગળાને પણ કટ કરી લેશું. હા, તો આ રીતે આપણા બંને ભાગ આગળ પાછળના તૈયાર થઈ ગયા છે. હવે જે આગળનો જ ભાગ છે, એને જ આપણે આ રીતે વાળીને જ રાખશું, સારી રીતે પકડીને, અને એકદમ વચમાંથી એને કટ કરીને 2 ભાગમાં વહેંચી લેવાનું છે. હવે એનો જે ખૂણો છે આગળની સાઈડવાળો જ, ત્યાં આપણે આ રીતે રાઉન્ડ શેપ આપવાનો છે, અને ત્યાંથી પણ એને કટ કરી લેશું. તો જો આપણા આગળના 2 ભાગ તૈયાર છે. હવે મેં અસ્તર માટે કોટનનું કપડું લઈ લીધું છે. મારી પાસે મેચિંગ ન હતું, તમારી પાસે મેચિંગ કલર હોય તો મેચિંગ જ લેજો. હવે આ રીતે જો કપડાની ઉપર મેં એને સેટ કરીને રાખ્યા છે, અને અસ્તરનું કપડું મેં એક્સ્ટ્રા જ કટ કર્યું છે, પહેલેથી શેપ નથી આપ્યો. હવે આ બંને પીસને મેં આ રીતે સિલાઈ કરીને અટેચ કરી લીધા છે. હવે સાઈડમાં જે પણ કપડું એક્સ્ટ્રા છે, એને કટ કરીને આપણે કાઢી નાખશું. તો બહુ સહેલી રીત છે, આ રીતે તમે કરશો તો ફિનિશિંગ સારી આવશે અને ખૂબ ઓછા સમયમાં તમારા બંને પીસ જોઈન્ટ થઈ જશે. હવે જો જ્યાં પણ રાઉન્ડ શેપ છે, ત્યાં આ રીતે તમારે નાના નાના કટ લગાવી લેવાના છે, અને એના પછી આને આપણે સીધું કરી લેશું. તમે જ્યારે અસ્તરની સાથે મેઇન કપડાને અટેચ કરો, ત્યારે તેની સીધી બાજુ અંદરની તરફ રાખીને અટેચ કરવાની છે. એટલે જ્યારે તમે એને સીધું કરો, ત્યારે એની જે સીધો ભાગ છે, બહારની તરફ આવી જાય. હવે આ રીતે આપણે અહીં ઉપર ટોપ સ્ટિચ કરી લેશું, અને સાઈડમાં જે ઓપન જગ્યા હતી, જ્યાંથી આપણે સીધું કર્યું, ત્યાં પણ આપણે સિલાઈ કરીને એને ફિક્સ કરી લેશું. તો આ રીતે આપણે બંને પીસને રેડી કરી લેશું. એના પછી જે પાછળનો ભાગ હતો, એને પણ મેં અસ્તરની સાથે આ રીતે અટેચ કરી લીધો છે. અહીં પણ સેમ જ તમારે ઊંધા ભાગને બહારની તરફ રાખવાનો છે, અને જ્યાં રાઉન્ડ શેપ હતા ત્યાં કટ લગાવી નાના નાના અને એને સીધું કરી લેવાનું છે. હવે ઉપરની તરફ આપણે એક સિલાઈ કરશું, આ રીતે જેમ આપણે આગળના ભાગમાં પણ કરી હતી. આ રીતે ઉપર સિલાઈ એક કરવાની છે, એટલે પ્રેસ સ્ટિચ કરી લેશું આપણે, જ્યાં પણ આપણે સિલાઈ કરીને ઉઠલાવ્યું હતું ત્યાં બધે જ, અને એના પછી સાઈડમાં જ્યાંથી ઉઠલાવ્યું હતું, ઓપન છોડ્યું હતું, ત્યાં પણ સિલાઈ કરી લેશું. એના પછી આ રીતે બંનેના શોલ્ડરને આપણે જોઈન્ટ કરશું. આખા કપડામાં ક્યાંય પણ રફ એજેસ નથી, એટલે એકદમ સારી રીતે આ તમે જોઈ શકો છો. આ આપણું સેટ થઈ ગયું છે, બનીને તૈયાર છે. એના પછી આ રીતે એને રોંગ સાઈડને આપણે બહારની તરફ રાખશું, અને આ રીતે બંને બાજુ પર સિલાઈ કરી લેવાની છે. તો જો તમે જોઈ શકો છો, બહુ જ સરસ અને ખૂબ જ ટ્રેન્ડી આ આપણું જેકેટ બનીને તૈયાર થઈ ગયું છે. હવે તમે ઈચ્છો તો અહીં એક બટન અને લૂપ લગાવી શકો છો, અથવા તો આ રીતની તમારી પસંદગીની દોરી પણ લગાવી શકો છો તમે. અને આ દોરીને હું અહીં બંને બાજુ પર અટેચ કરી. તો મિત્રો, તમને ખબર જ છે કે જેકેટનો ટ્રેન્ડ ક્યારે ઓછો થતો નથી, અને
કોઈ પણ કપડાને નવો લુક આપવા માટે એ ખૂબ જ બેસ્ટ છે. તો તમે પણ તમારી કોઈ પણ સાડીનો સરસ ડિઝાઇન હોય, કલર હોય, એનો ઉપયોગ કરી અને આ રીતે જેકેટ બનાવી શકો. તો કેવો લાગ્યો તમને આજનો વિડીયો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. જો તમને વિડીયો પસંદ આવ્યો છે, તમારા માટે ઉપયોગી લાગ્યો છે, તો પ્લીઝ મિત્રો વિડીયોને લાઇક કરજો, વધારે ને વધારે તમારા ફ્રેન્ડ અને ફેમિલી સાથે શેર કરજો. આવા જ નવા ઉપયોગી વિડીયો સાથે આપણે ફરીથી મળશું. ત્યાં સુધી હર હર મહાદેવ.